એવું બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો, એવું પણ બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ મૃત્યુલોક ઉપર આ પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની જીવન યાત્રા માટે આ દિવ્ય સ્થાન ઉપરથી, પવિત્ર સ્થાન ઉપરથી મંગલ પ્રાર્થીએ છીએ. ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સ માં નૃત્યનો આધ્યાત્મ ધર્મ સાથેનો સંબંધ, આ વિષય ઉપર મેં ઘણા સમય પહેલા તમારી સાથે વાત કરી હતી અને આજે ફરીથી એ જ વિષય ઉપર હું વાત કરીશ. જે મેં તમારી સાથે અંતિમ વાત કરી મારા વક્તવ્યમાં નૃત્યનો આધ્યાત્મ સાથેનો સંબંધ, એ આ પ્રકારની વાત હતી કે જેમાં હું અમદાવાદ, હું મારું એક ઉદાહરણ આપતો હતો મારા જીવનનું કે હું અમદાવાદના એક ભરતનાટ્યમ શીખવતા વર્ગમાં ભરતનાટ્યમ શીખવા માટે જતો હતો મારું બીએસસી પૂરું કરીને. તો મેં એટલી બધી ધીરજથી કામ લીધું હતું એ સમય નૃત્ય શીખવામાં, અને મને કોઈ સ્ટેજ પરફોર્મન્સમાં કે કોઈ ભરતનાટ્યમ દ્વારા નામ કમાવામાં કે પૈસા કમાવામાં એમાં કોઈ રસ ન હતો. પણ બહુ જ ઊંડાણથી જે મારો રસ હતો એ હતો કે એ રહસ્ય સમજવાનું કે શું ભરતનાટ્યમ છે, શું અને શું કહેવા માગે છે, ભરત મુનિએ જે આપ્યું એ શું આપવાનો એમણે પ્રયત્ન કર્યો નૃત્ય દ્વારા, આ મને બહુ જ અંદરથી જાણવાની ઉત્કંઠા હતી. તો એ સમયના મને કોઈ જેવી ઉતાવળ નહોતી કે હું જલ્દી જલ્દી બધું શીખી લઉં, પણ જેના બેઝિક સ્ટેપ હતા એમાં હું ખૂબ જ મહેનત કરતો હતો, ખૂબ જ બેઝિક સ્ટેપ સમજવામાં. એટલે એ સમય જે વર્ગ હતો તો એની ગોઠવણી એવી હોય કે અલગ અલગ પ્રકારની ભરતનાટ્યમની આઈટમ ચાલતી હોય, જેમ કે ક્યાંક નટેશ કૌતવમ કોઈ વર્ગને શીખવવામાં આવતું હોય તો કોઈ વર્ગને શબ્દમ નૃત્યના નૃત્ય શૈલીની ભરતનાટ્યમ રજૂ કરવાની, સ્ટેજ ઉપર રજૂ કરવાની જે અલગ અલગ એ લોકો એના માટે શબ્દ વાપરે છે આઈટમ, પણ હું એને કહીશ પ્રાર્થના. અલગ અલગ પ્રાર્થનાઓના પ્રકાર છે, શબ્દમ છે, વર્ણમ છે, જતીશ્વરમ છે. કારણ કે મૂળભૂત રીતે ભરતનાટ્યમ મંદિરમાંથી સ્ટેજ ઉપર લઈ આવ્યા બાલા સરસ્વતી, તો એમણે ભરતનાટ્યમને સ્વરૂપ આપ્યું. તો વર્ગમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની જે આ ભરતનાટ્યમની રીત હોય રજૂ કરવાની એના ઉપરની પ્રક્રિયા ચાલતી. એટલે એમાં એવું હોય કે પહેલા વર્ષે તમે પહેલું અંગ પૂરું કરો, પછી જ બીજા વર્ષે તમને બીજામાં પ્રવેશ મળે, પછી ત્રીજામાં પ્રવેશ મળે, ચોથામાં પ્રવેશ મળે. પણ મારો જે ઉત્સાહ હતો અને કામગીરી હતી, કારણ કે મેં શું કર્યું કે એ સમયે જે અભિનય દર્પણ હતી ભરતનાટ્યમની એક ચોપડી મારા હાથમાં આવી, તો મેં રાતો જાગીને લગભગ અઠવાડિયાની અંદર આખી જ હાથથી લખી નાખી આખી ચોપડી. અને આ ચોપડી જ્યારે મારા મેડમના હાથમાં આવી જે મને શીખવતા હતા, તો એને ખ્યાલ આવવા માંડ્યો કે આને ખૂબ ઊંડાણથી રસ છે નૃત્યમાં. એટલે એણે મારા માટે લગભગ 15 દિવસ પછી એણે મારા માટે ખુલ્લું મૂકી દીધું કે તમારે જે આઈટમમાં જઈને તમારે શીખવું હોય કે વર્ક કરવું હોય તમે કરી શકો છો. એ સમયે જે મને જે મારો નૃત્ય સાથેનો બહુ જ આંતરિક લગાવ હતો, તો ત્યાં મને બે બહુ જ અદ્ભુત રચનાઓ પ્રાપ્ત થઈ. એક નટેશ કૌતવમ, અને જે આપણે અહીંયા નૃત્યમાં લઈએ છીએ એ નટેશ કૌતવમ, એ મને અતિ પ્રિય લાગ્યું. અને જે એની રજૂ કરવાની રીત છે કે નટરાજને પુષ્પાંજલિ અર્પણ કરવાની, પછી એના જે સ્ટેપ છે, આખી જે નટરાજની પ્રાર્થના છે, એટલે એ કમ્પોઝિશન, નૃત્યનું કમ્પોઝિશન, મને એમ લાગ્યું કે જાણે મારું કાંઈક ખોવાયેલું પાછળ ફરીથી મારા હાથમાં આવી ગયું. પછી બાકીની બધી જ રચનાઓ મેં સાંભળી અને એમાંથી હું પસાર થયો, પણ એ મને એટલો સ્પર્શ ન કરી. પણ એમાં એક અંતિમ રચના આવે તિલાના, જેને આપણે કથક નૃત્ય શૈલી છે, મત્તારાના શબ્દ આપે છે. એટલે એમાં શું હોય, નૃત્યના બોલ ઉપર
नृत्य रजू करवामां आवे अने पछी एक प्रार्थना होय त्यां नृत्य पूर्णाहुति थाय। એટલે મંદિરમાં જે આ નૃત્ય કરવામાં આવતું હોય એ જાતનું નૃત્ય હતું કે શરૂઆતમાં શબ્દોનો ઉપયોગ હોય, શરૂઆતના નૃત્યો જ્યારે શીખવવામાં આવે એ સમયે જે શિષ્યો ગુરુ પાસે કામ કરતા નૃત્ય શૈલીમાં એમાં એવું થતું મંદિરમાં કે શરૂઆતમાં શબ્દમ છે વર્ણમ છે, એટલે તમે શબ્દ જે આપણી અંદર જે શબ્દ ચાલે છે, શબ્દના મિશ્રણથી વાક્ય બને છે, વાતો ચાલે છે આપણી અંદર, મોનોલોગ ચાલે છે, તો આ જે શબ્દો છે એને ભરત મુનિએ એક રચનાત્મક માર્ગ આપ્યો, રચનાત્મક રીતે રજૂ કરવાની રીત આપી કે આ શબ્દોની માયાજાળમાંથી કેમ મનુષ્યને બહાર લાવી શકાય, તો એમણે એની સાથે મુદ્રાઓ જોડી કે ખાલી શબ્દનું વર્ણન છે તો શબ્દ સાથે ભાવ, શબ્દ સાથે નૃત્ય લય, શબ્દ સાથે મુદ્રાઓ, હાથ પગ આખું સંપૂર્ણ શરીર સાથે ભાવ, એટલે આ બધું જ જોડાશે તો ધીમે 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 શબ્દોની જે કોલાહલ છે આપણી અંદર એ ઓછો થઈ જશે, ધીમે ધીમે શૂન્ય થઈ જશે અંદરનો કોલાહલ, એ એમનું દ્રષ્ટિકોણ હતું। જેમ હું આમાં કામ કરતો ગયો નૃત્યમાં એમ મને ખ્યાલ આવવા માંડ્યો કે આનો મૂળભૂત હેતુ આ છે। અને અંતિમ જે પ્રાર્થના હોય મંદિરમાં જે નૃત્યકાર નૃત્યના માર્ગથી આગળ વધે અને મૂર્તિ સાથે એકાકાર થવા તરફ જાય એ અંતિમ પ્રાર્થના લે એ તિલ્લાના શબ્દ વપરાય, જેમાં નાલ મૃદંગ એના અલગ અલગ બોલ હોય એના ઉપર પ્યોર નૃત્ય ના જેટલા વિવિધતા સવર એ નૃત્યકાર ઉપર આધારિત છે કે એનો શારીરિક ક્ષમતા કેટલી છે અને એ કેવી રીતે રજૂ કરી શકે છે, જે તાલ છે એની સાથે પોતાનું શરીર કેટલી રીતે કેટલા પ્રકારે એ પ્રસ્તુત કરી શકે છે એ નૃત્યકાર ઉપર છે। અને મેં પોતે એવું અનુભવ્યું જ્યારે હું આ નૃત્યમાંથી પસાર થતો, કારણ કે ક્લાસ છે એમાં તો ખૂબ જ વેલ ડિસિપ્લિન, તમારે હાથ આમ એટલે આમ જ, આટલા અંતરે એટલે આટલા અંતરે જ, આંખ આમ એટલે એના એંગલ ઉપર જ આંખ, તમારે એને એની જે બેઠક છે ભરતનાટ્યમ એના માટે શબ્દ વપરાય છે આયાત મંડી, એટલે અડધી બેઠક આખું શરીર એના ઉપર સ્થિર કરવાનું હોય, એટલે એ જે આખી પ્રક્રિયાઓ છે ક્લાસમાં કરવાની વર્ગખંડમાં ભરતનાટ્યમ એ તો મારા મેડમ ખૂબ જ સ્ટ્રિક્ટ, એટલે કાંઈ ચલાવે જ નહીં, પણ જ્યારે હું એકાંત મળતું મને ત્યારે હું જે પ્રયત્ન કરતો એ શું પ્રયત્ન કરતો કે ચલો આ જ તિલાના છે એમાં હું કાંઈ નવું એડ કરી શકાય છે, મારા તરફથી નવું કાંઈ આમાં કોઈ સ્ટેપ એડ કરી શકાય છે કે નવી રીતે રજૂ કરી શકાય, આમાં હું ખૂબ જ પ્રયત્ન કરતો, જેટલું જેટલું શીખીને આવું, જેમ કે નટેશ કૌતવમ મેં શીખ્યો કે જતીશ્વરમ છે એ શીખ્યો, તો હું ઘરે આવીને ટ્રાય કરું કે ચલો આ સ્ટેપ છે કોઈ અલગ રીતે રજૂ કરી શકાય છે કે નહીં, તો જ્યારે હું આ કામ કરતો હતો એમાંથી મને બહુ અદ્ભુત નૃત્યના જે રહસ્યો છે એ મારા ધ્યાનમાં આવવા માંડ્યા। જેમ કે કેટલીક જગ્યાએ નૃત્ય છે એમાં એવી રીતે રજૂ થાય છે કે છાતી પાસે એ મુદ્રાને કટકા મુખ કહેવામાં આવે છે, બતાવું છું ખાલી કે ઉદાહરણ કે જ્યારે છાતી પાસે એ મૂકવામાં આવે છે હાથ તો એ કટકા મુખ, જ્યારે દૂર જાય છે હાથ ત્યારે ખુલી જાય છે, તો જ્યારે હું આ પ્રેક્ટિસ કરતો કે છાતી પાસે કટકા મુખ દૂર જાય છે તો ખુલી જાય છે, હવે આ જ્યારે હું પ્રેક્ટિસ કરતો ત્યારે મને એક વસ્તુ એમ થતી કે જેવું હું છાતી પાસે લઉં તો મને સીમિત લાગે શરીર મારું, જેમ કે હું શરીરમાં સ્થિર છું, અને જેવું આ જે મુદ્રા છે એને અલ્પદ્મક કહેવામાં આવે છે ભરતનાટ્યમની ભાષામાં, જ્યારે હું આ હાથને દૂર લઉં હસ્ત મારાથી દૂર જાય તો મને એમ થાય કે હું એક વિસ્તારમાં વિસ્તાર પેદા થાય છે મારી અંદર, તો મને મુદ્રાઓ આ રીતે સમજમાં આવવા માંડી, એટલે હું જ્યારે ક્લાસરૂમનું વર્કિંગ પૂરું કરીને હું જ્યારે મારું એકાંત મળતું એમાં હું ડૂબતો અને હું મુદ્રાઓમાં જતો તો મને મુદ્રાઓના રહસ્ય ખ્યાલ આવવા માંડ્યા કે આખરે કોઈ ઋષિ મુનિ છે એ જ્યારે નૃત્યશાસ્ત્ર પ્રગટ કરે, જેમ કે ભરત મુનિ છે એ નૃત્યશાસ્ત્ર પ્રગટ કરે, તો એને કોઈ રસ નથી કે તમે કોઈ નૃત્યકાર થઈને સ્ટેજ ઉપર જાઓ, તમે એનાથી નામ કમાઓ કે તમે એનાથી પૈસા મેળવો, એમ કોઈ ઋષિ મુનિ ન ઈચ્છે, ઋષિમુનિમાંથી તો પ્રગટ જે થાય નૃત્ય એ તમને પરમાનંદ, તમારો નિજાનંદ, પોતાના આનંદ તરફ,
અને ઋષિમુનિ હોય, બુદ્ધ હોય, પ્રબુદ્ધ વ્યક્તિ હોય, એનું જે મનુષ્ય સાથેનું કામ છે એનો મૂળભૂત હેતુ એટલો જ છે કે પરમાનંદનો જે સ્ત્રોત છે, ખજાનો છે, આપણે પોતે છીએ, આપણે સ્વયં છીએ, આપણે પોતે જ બધું જ લઈને આવ્યા છીએ, બધી સંભાવનાઓ લઈને આવ્યા છીએ, એને કેમ ખોલવું? તો આ રહસ્ય જ્યારે હું એકાંતમાં કામ કરતો નૃત્યમાં ત્યારે મને ખ્યાલમાં આવ્યું. પછી ભરતનાટ્યમમાં જેમ ઊંડાણમાં ઉતરવા માંડ્યો તો મને એક વસ્તુ જે સરસ લાગી, બહુ જ મને સ્પર્શવા માંડી, એ હતું કે શરીરનો એક એક કણ, એક એક કોષ જો તમે ભરતના જો તમે નૃત્યમાં પૂરેપૂરા ઉતરો, આખું શરીરમાંથી જે કચરો છે, જૂનો ભેગો કરેલો, પછી શારીરિક હોય, માનસિક હોય, વિચારો હોય, ભાવો હોય, બધું નીકળ, આમ જાણે ધુમાડો થઈને બહાર નીકળી જાય, એ પ્રકારનું વિજ્ઞાન છે. અને આ દરેક નૃત્યશાસ્ત્ર જોડાય છે, ભરતનાટ્યમ સાથે જોડાય છે એવું નહીં. ભરતનાટ્યમ તો જેમાંથી હું પસાર થયો તો મને ખ્યાલ આવવા માંડ્યો કે આનું રહસ્ય આ જ નૃત્ય છે. અને આ નૃત્યમાં કેવું થતું કે આ નૃત્યની પ્રેક્ટિસ કરવા માટે હું સવારે, એ સમયમાં મારે સવારે જવાનું થતું, તો જેવું આ નૃત્ય મેં શરૂ કર્યા કે મને અંદરથી નૃત્ય પૂજાનું દર્શન શરૂ થવા માંડ્યું, એનો જે એના અંકુર છે એ ખુલવા માંડ્યા, કે સવાર છે એ ખાલી પૂજા શબ્દ વપરાય છે ને, પૂજન એમ નથી, સવાર નૃત્ય પૂજા હોવી જોઈએ, કે શરીરને તમારે ક્ષમતા પ્રમાણે, જેવું શરીર જેટલું હાથ પગ ચાલી શકે એમ છે, જેટલું તમે કૂદી શકો છો, દોડી શકો છો, તમારી રીતે તમે નૃત્યમાં ઉતરી શકો છો, એમ નૃત્યમાં ઉતરો પૂરા, અને ફેંકો બારે જે બધું અંદર છે, વિચારોનો કચરો, ભાવનો કચરો, ભૌતિક અશુદ્ધિ શરીરની. કારણ કે મેં જોયું કે નૃત્યની પ્રેક્ટિસ કરો, આંતરડા ધબકતા થઈ જશે, હૃદય ધબકતું થઈ જશે, ઓક્સિજનની, ફેફસાની ઓક્સિજન મેળવવાની ક્ષમતા વધી જશે, અને જેટલો નવો ઓક્સિજન શરીર પ્રાપ્ત કરશે, બરાબર, જેટલું જૂનો જૂનો સંગ્રહ છે શરીરમાં બધું જ નીકળી જશે. પણ આ નૃત્ય સાથે જે હું નૃત્ય વર્ગખંડમાં હું નૃત્ય જોતો, તો એમાં મને પોતે, કારણ કે મારી પોતાનું જે કામ ચાલતું હતું મારા પોતાના ઉપર, તો એમાંથી મને બે વસ્તુ સમજાય કે નૃત્ય પહેલાં શાંત બેઠક જરૂરી, તમારી સ્થિર બેઠક. એનું કારણ એટલું જ કે તમે જ્યારે સ્થિર બેઠક કરશો, અંદરનું આખું મન તમારી સામે આવી જશે, એ સમયે જે વિચારો ચાલે છે, જે ભાવ ચાલે છે, એનું સંપૂર્ણ દર્શન તમારી સામે આવી જશે, એ આખું મન ઉપર આવી જશે શાંત બેઠકને કારણે. આ બેઠક પછી તમે નૃત્યમાં જશો તો નૃત્ય દરમિયાન આ જે આખું મન જે પેદા થયેલું છે એ મનના તરંગ વિસર્જિત થઈ જશે, અને નૃત્ય પછી તમે પાછું ધ્યાનસ્થ થઈ જશો તો તમે એક નવી આત્મિક શક્તિ પ્રાપ્ત કરી લેશો. એટલે શરૂઆતમાં મને એમ લાગતું કે ના, એના માટે બેઠક જરૂરી છે, પણ જેમ 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 હું મારા ઉપર કામ કરતો ગયો તો મને ખ્યાલ આવ્યો કે ના, જરૂરી નથી. તમે સીધું નૃત્યનો પ્રારંભ છે, નૃત્ય સમયે શરીર નૃત્ય કરશે, ને તમારી અંદરની આંખ છે, તમે જો નૃત્ય દરમિયાન મન પોતાનું જ કામ કરશે, અને અંદરની આંખ છે જોનાર, જેના માટે દ્રષ્ટા શબ્દ વપરાય છે, અને આ દ્રષ્ટા એ જ પરમાત્માની આંખ, એ જ આપણા જીવનનું કેન્દ્ર, કે જે મેં અનુભવ્યું કે ગમે એટલું વિગ્રસ નૃત્ય છે તો પણ અંદરની આંખ એટલી જ સ્થિર થઈને જે બહાર નૃત્ય ચાલે છે એને જોવે છે. તો આ રહસ્યમાં હું જેમ જેમ કામ કરતો ગયો તો મને એક બીજો રહસ્ય અહીંયા એ ખ્યાલ આવવા માંડ્યો કે પરમાત્મા સ્થિર, દ્રષ્ટા સ્વરૂપ સ્થિર છે મનુષ્યની, પ્રાણીની અંદર, મનુષ્યની અંદર, આપણા બધાની અંદર, દરેકની અંદર એક આંખ છે જે આપણને સતત 24 કલાક જોયા જ કરે છે, નિર્લેપ થઈને, અલગ થઈને, એને આપણે કોઈ વિચારો સાથે, કોઈ ભાવ સાથે કોઈ લેવા દેવા નથી, એ બધાથી અલગ છે, નિર્લેપ, જીવનનું કેન્દ્ર, એ દ્રષ્ટા સ્વરૂપ સ્થિર. અને એની આજુબાજુ જ્યારે મેં વિગ્રસ નૃત્ય હું કરતો અને હું આ પ્રક્રિયામાંથી પસાર થતો,
તો મને ખ્યાલ આવતું જાણે પ્રકૃતિ છે એ દ્રષ્ટા પરમાત્માની આસપાસ વર્તુળાકાર ફરે છે, અથવા તો એનું નાચગાન ચાલે છે, એ ફરતી ફરતી રહે છે, અને જે પરમાત્મા છે, જે દ્રષ્ટા સ્વરૂપ છે, એ સ્થિર છે. તો જ્યારે હું આ નૃત્યમાં કામ કરતો ગયો આગળ પણ હું આ વાત કરીશ, તો કેવું સ્વરૂપ મને ખ્યાલ આવવા માંડ્યું કે જે નૃત્યનું પ્રાગટ્ય છે એમાં મને સ્ત્રૈણ સ્વરૂપ છે એ વધારે મારામાંથી પ્રગટ થવા માંડ્યું. એ સમય દરમિયાન કે જ્યારે હું નૃત્યની રિયાઝમાં ઉતરતો અથવા નૃત્ય સ્વભર પ્રાર્થનામાં ઉતરતો, તો પોતે પોતે જ મેં અનુભવવા માંડ્યું કે જે સ્ત્રૈણ શક્તિ છે જગતની, જે ઓરિજિનલ શક્તિ, જે સોર્સ કહીએ, જ્યાં સ્ત્રીની પણ જેને સ્ત્રૈણ બે આખું જગત ચાલવા માટે, પ્રગટ થવા માટે મુખ્ય બે શક્તિઓ છે આંતરિક, એક પુરુષ શક્તિ, એક સ્ત્રૈણ શક્તિ. તો મેં જોયું કે જ્યારે નૃત્યનું ઊંડાણ પકડાતું ગયું તો એના પ્રાગટ્યમાં સ્ત્રૈણ શક્તિ પ્રગટ થવા માંડી. ધીમે ધીમે આનો પણ મને ખ્યાલ આવવા માંડ્યો કે શું કામ આવું બને છે. મને ખ્યાલ આવવા માંડ્યો કે પરમાત્મા છે એને નૃત્યમાં પ્રગટ નથી થતું, પરમાત્મા નૃત્યમાં પ્રગટ નથી થતો, પરમાત્મા સ્થિર છે, દ્રષ્ટા સ્વરૂપ અંદરથી જોવે છે, અને પ્રકૃતિ છે એને સ્ત્રી તરીકે પ્રગટ થાય છે. એ જાણે પરમાત્મા સાથે જોડાયેલી, પરમાત્મામાં એકાકાર થયેલી, પરમાત્માને સમર્પિત એ પ્રકારની સ્ત્રૈણ શક્તિનું પ્રાગટ્ય થાય છે. આ રહસ્ય પણ મને જ્યારે હું નૃત્ય ઉપર કામ કરવા માંડ્યો અથવા એના નૃત્યને સ્વરૂપ આપવા ઉપર કામ કરવા માંડ્યો તો મને ખ્યાલ આવવા માંડ્યો. પછી હું જે તમારી સાથે વાત કરતો હતો કે તિલાના, તો તિલાના એ પ્રકારની પ્રાર્થના છે ભરતનાટ્યમમાં, અને પ્રાચીન સમયમાં જેનો ઉપયોગ થતો એ સમયમાં જે ઉપયોગ થતો એ રીતે થતો કે નૃત્યકાર નૃત્યમાં વિલીન થતો એક સમય એવો આવે છે કે સંપૂર્ણ નિઃશબ્દતાને પ્રાપ્ત થઈ જાય છે, કોઈ શબ્દની જરૂર રહેતી નથી, અંદરથી કોઈ રિધમની જરૂર રહેતી નથી, સંગીતની જરૂર નથી, એમને એમ નૃત્ય ચાલે છે. જેના માટે એક શબ્દ વપરાય છે, ડાન્સ બિયોન્ડ ડાન્સ, નૃત્યથી પાર નૃત્ય, કે જેના જેમાં કોઈ રિધમ નથી, કોઈ સંગીત નથી, કોઈ આહત વગાડીને ઊભા કરતો નાદ નથી, છતાં પણ નૃત્ય અનુભવી શકાય છે, એમાંથી જીવ પસાર થઈ શકે છે. તો જે અંતિમ પ્રાર્થના હતી એના માટે શબ્દ વપરાતો તિલાના, અને એ કેવું વિજ્ઞાન છે કે એમાં કોઈ શબ્દનો ઉપયોગ ન થતો, નિઃશબ્દતા તરફ શિષ્યને લઈ જવા માટે જે ભરત મુનિએ જે રીત શોધી એમાં કેવું કરવામાં આવ્યું કે છેલ્લે ખાલી નાલના શબ્દ, નાલનો રિધમ, અથવા તો નાલના બોલ, મૃદંગના બોલ, નાલના બોલ, અને એના ઉપર નૃત્યકાર અંતિમ નૃત્ય કરે, અને જે મૂર્તિ છે કે જેના તરફ એને અંદરથી લગાવ છે, કારણ કે એ સમયે શિષ્યો સમર્પિત થતા, મંદિરમાં કામ કરતા, અને જે મૂર્તિમાં જેમનો લગાવ છે, કોઈને કૃષ્ણની મૂર્તિ છે, કારણ કે અલગ અલગ નૃત્યશાસ્ત્રોમાં જે પ્રયોગો થયા, કોઈને શિવની મૂર્તિ છે, શિવની મૂર્તિમાં અલગ અલગ સ્વરૂપ છે, એટલે એ દરેકના જે જે કામ કરતું જશે એનું પોતાના સ્વરૂપ છે, કારણ કે દરેકના પોતાના અંદરના ખ્યાલ છે. જેમ કે રામકૃષ્ણ પરમહંસ છે તો કાલિકા એને સ્પર્શી ગઈ કે ના, બસ કાલિકા સ્વરૂપમાં એકાકાર થઈ ગયા, તો એમ બધાના પોતપોતાના સ્વરૂપ છે અંદર, આપણી અંદર. તો એ જે સાધક છે એની અંદર જે સ્વરૂપ છે એમાં જેમ 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 વિલીન થતું જશે એનું નૃત્ય છે અલગ જ થઈ જશે, કારણ કે પછી નથી કોઈ પ્રેક્ષક, જોનાર કોઈ છે જ નહીં. તમે કલા છે જે મેં અનુભવી, આધ્યાત્મિક કલા કોને કહેવાય કે તમે પ્રેક્ષક બાદ જ કરી નાખો, પ્રેક્ષક છે જ નહીં, કોઈ જોનાર નથી, અને જોનાર હોય તો તમે પોતે જ, આપણે પોતે જ, આપણી અંદરથી જ કોક જોવે છે, આપણી અંદરથી જ કોક સાંભળે છે. એટલે એ સમયમાં જ એક જે ઘટના બનતી કે જે કલાકારો છે, જે મેં અનુભવ્યું, સાહિત્યકારો છે, કલાકારો છે, એ જીવનના એક આયામ પછી એ લોકો સંસાર છોડી દેતા અને એ લોકો જંગલમાં જતા રહેતા એકાંતમાં. તો આ કોઈ ભાગેડાપણું ન હતું કે ચલો સંસાર છોડીને ભાગી જઈએ, એવી વાત ન હતી,
પણ જે કલા છે એ એટલી બધી સહજ હતી, એટલું બધું ઊંડાણથી આકર્ષણ હતું કે જ્યારે એકાંતમાં જશે ત્યારે તમને ખ્યાલ આવશે કે તમારી સાચી કલા શું છે. જ્યારે જોનાર કોઈ નથી, પ્રેક્ષક નથી, કોઈ વાવા કરનાર નથી તમારું કે ચલો કોઈ વાવા કર્યું, કોઈએ તમારી પ્રશંસા કરી, કોઈએ તમને ભેટ સોગાદો આપી, તમને પૈસા આપ્યા, ભૌતિક સંપત્તિઓ આવી, આ બધું જ બાદ કરીને જ્યારે કલા, અને એ સમયના ગુરુઓ જે કલાના રસ્તાથી શિષ્યને આગળ લઈ જતા, એ આ રીતે લઈ જતા કે એકાંતમાં નીકળી જાય. ચિત્રકાર છે એકાંતમાં જતા રહ્યું, મૂર્તિકાર છે એકાંતમાં, સાહિત્યકાર છે એકાંતમાં, કવિ એકાંતમાં, નૃત્યકાર એકાંતમાં, અને ત્યાં જે પ્રાગટ્ય છે સંગીતકાર એકાંતમાં, ત્યાં જે સંગીતનું પ્રાગટ્ય છે કે નૃત્યનું પ્રાગટ્ય છે એ પરમાત્મા સાથે જોડશે. કારણ કે ત્યાં કોઈ જોનાર નથી સિવાય કે તમે પોતે. કારણ કે હું તમને એક મારો પોતાનો દાખલો આપું કે હું જ્યારે તાંડવમાંથી પસાર થતો, તાંડવની પ્રક્રિયા, એની હું એક તમને વાત કરું કે એમાં એવું બનતું કે હું સમજી લો કે તાંડવ છે એ જ્યારે મને મોટી જગ્યા મળતી અને એવું એકાંત મળતું અને મારું શરીર જ્યારે એમાંથી પસાર થતું તો હું પોતે અનુભવતો કે જ્યારે વિગ્રસ્ત તાંડવમાંથી મારું શરીર પસાર થતું, હું પોતે પસાર થતો, ત્યારે એવું થતું કે જે કૂદકો હું મારતો તો હવામાં મારે 3 જમ્પ આવતા મેક્સિમમ, 3 હવાની અંદર ગોળ રાઉન્ડમાં મારે 3 રાઉન્ડ પછી મારું શરીર નીચે પડતું. પણ કેવું થતું હું તમને કહું કે સ્ટેજ વર્કિંગમાં હું તાંડવ લેવા જઈને આ પ્રયત્ન કરું ને કોઈ રીતે અઘટના ન બને. કે ઘણીવાર મેં અમુક જણને કહેવાની ટ્રાય કરી કે હું મારી શકું હવામાં 3 જમ્પ, ને હું 3 જમ્પ મારવા જાઉં ને તો હું ન મારી શકું. કારણ કે મને પછી મને સમજાયું, કારણ કે મને કોઈ ત્યારે સમજાવનાર ન હતું કે આ ઘટના કેમ બને, પણ મને ખ્યાલ આવી ગઈ જ્યારે હું એકાંતમાં છું, મને કોઈ જોનાર નથી, હું મારામાં જ છું, અને આ ઘટના બનતી કોઈ પ્રયત્ન નથી કે ચલો મેં એમ નક્કી કર્યું કે ચલો હવે હું હવામાં 3 જમ્પ મારીશ. ખાલી એટલું મને ગમતું કે આમ કૂદીને હવામાં ગોળ ફરવું, કૂદીને હવામાં ગોળ ફરવું તાંડવમાં, તેમાંથી પોતે પોતે આ ઘટના બનવા માંડી. પણ જ્યારે હું કોન્શિયસ માઇન્ડ કામ કરતું, જેમ કે સ્ટેજ વર્કિંગ છે, લાઇટો છે, બધા પ્રેક્ષક જોનાર છે, આ રીતે એન્ટ્રી કરવાની છે, આ જ સંગીત છે, તો આ ઘટના બનતી નહીં. એટલે ત્યાંથી મને આ રહસ્ય સમજવા આવ્યું કે જે કલાકારો હતા એ સમયમાં એને એકાંતમાં જતા, અને તમે આજે જેમ જેમ જે સંગીતના ઊંડાણમાં જશો, કલાઓના ઊંડાણમાં જશો, નૃત્યના ઊંડાણમાં જશો, અને જે રહસ્યો છે પ્રગટ થયેલા રહસ્યો, આ બધા આ એકાંતમાં પ્રાપ્ત થયેલા છે. પ્રેક્ષક રહિત જે કામ થયું, નામ કે પ્રશંસા કે પૈસો, આ બધાને બાદ કરીને જે કલામાં કામ થયું એને પરમાત્માની પ્રસાદી સ્વરૂપે પ્રગટ થયું જેનામાં, એણે આ જગતને આપ્યું. એટલે જેમ જેમ તમે કામ કરતા જાઓ તમને ખ્યાલ આવશે કે હા, આ ઋષિ મુનિએ કરેલું કામ છે. આ બધા રહસ્યો આપણે પકડી શકાય, અંદરથી પકડી શકીએ, જેમ આપણે પોતાના ઉપર કામ કરતા જઈ એમ પકડી શકીએ. તો ભરતનાટ્યમ, જ્યારે હું ખાસ કરીને અત્યારે હું ભરતનાટ્યમની વાત કરું છું, ભરતનાટ્યમમાં હું કામ કરતો હતો, મને એટલું સુંદર એ લાગે કે તમે એક એક શરીરનો કણ ભરત મુનિએ એટલું બધું વર્ક કરેલું છે કે તમે શરીરનો એકે ભાગ એવો નથી કે જેનો ઉપયોગ ન થતો. હું ઘરે આવીને ટ્રાય કરું કે ચલો આનાથી કોઈ બીજી કોઈ મુદ્રા બની શકે, બીજી કોઈ રીતે ઊભા રહી શકાય, પોઝ બનાવી શકાય, કોઈ રીતે જે હું કરું ઈચ્છે જ અંદર. એટલે એણે જે રીતે પાતંજલિએ જેટલા શક્યતમ શરીરના બેન્ડિંગ છે, શરીરને વાળી શકાય, શરીરને સ્થિર કરી શકાય, બધા જ બેન્ડિંગ આપી દીધા કે આટલી રીતે તમે શરીરને વાળી શકો, શરીરને શક્તિનો ઉપયોગ કરી શકો. એ જ રીતે ભરત મુનિએ કે આ રીતે તમે શરીરને અલગ અલગ રીતે તમે રિધમમાં લાવી શકો, પ્રગટ કરી શકો. અને નૃત્ય કેવું છે કે મેં પોતે અનુભવ્યું કે તમે શાંત બેઠકની જે એ વખતની જે બેઠકમાં હું એક ગૂંગળામણ અનુભવતો, તો જ્યારે હું નૃત્ય સાથે હું મારા જે સ્થિર ધ્યાન છે એની હું સરખામણી કરતો તો મને એમ થાય કે આમાં બેસવાનું, એની કમર સીધી કરવી કે
અને છતાં જે અંદરનું જોવાની પ્રક્રિયા છે એ એવી ને એવી જ રહે જેવી આપણે શાંત બેઠકમાં સ્થિર થઈ છે, એ એની એ જ બેઠકની સ્થિરતા રહે, અને છતાં શરીર સ્થિર નહીં, પૂરું આંદોલિત, જેમ લઈ જાઉં એમ શરીરને લઈ જાઓ, અને છતાં તમે અંદર પોતાનું નિરીક્ષણ કરી શકો. તો આ રહસ્ય મને ભરતનાટ્યમનું કામ કરતાં કરતાં ખ્યાલ આવ્યું. પછી એ સમયે એવું બનતું કે જ્યારે મેં તિલાનાનું કામ શરૂ કર્યું ને, અને એનાથી આગળ પણ મને જે એકદમ મને આકર્ષણ રહેતું નાનપણથી, એ શું રહે કે જે આપણી આંખો બે હોય એ સ્થિર હોય, એને ડાબી બાજુ લઈ જાવી, એને જમણી બાજુ લઈ જાવી, આ મને બહુ જ ગમે. પછી જે ગરદન છે એ ડાબી બાજુ લઈ જાય તો કેટલી આમ જાય, જમણી બાજુ લઈ જાય તો કેટલી આમ જાય, આગળ લઈ જાય તો કેટલી જાય, સાઈડમાં કેટલી જાય, આમ કેટલી જાય. પછી છે ને એ પ્રકારની જો તમે જોઈ હોય તેવી ઢીંગલીઓ આવે જે ઉપર ત્રણ ભાગમાં કરેલી હોય, જે ઉપર ડોલતી હોય, વચ્ચેનું શરીર ડોલતું હોય ને નીચેનું શરીર ડોલતું હોય. તો આ મને જ્યારે મેં આ રમકડું જોયું ને મને એટલું ગમે, મને એકાંત મળે ને તો હું એ આખું શરીર એવી રીતે ચલાવવાનો પ્રયત્ન કરું. પછી જ્યારે હું તિલાના શીખવા માંડ્યો ને તો તિલાનાનો એ ભાગ છે કે જેમાં આંખોને તિલાનાની જે પ્રાર્થના છે તો એમાં આંખોની પણ આ એક્સરસાઇઝ આવે, અને એ સમયનું જે તિલાના હતું એ હું તમને કહું, મને બહુ જ ગમતું. તુંત તાન નાદન ધીરના ધીરના તાના ધીર, તુંત તાન નાદ ધીરના નાના તાના ધીર, માલકંશમાં હતો હિન્ડોલમમાં, ને એમાં જે આંખની પ્રેક્ટિસ હતી એ આમાંથી, તુંત તાન ના તન ધીરના, એટલે આ મને એટલું ગમે. આંખોની જે આંખોની એક્સરસાઇઝ, એની સાથે ડોક ફેરવવાની, પછી આંખોને સ્પીડથી ફેરવવાની. અને મેં જોયું કે ભણવાના થાકમાં જે ભણવા ઘણું બધું વાંચતા હોઈએ અને જે થાકી ગઈ હોય આંખો, તો ત્યારે પણ આપણે આંખોની જે આઝાદી પ્રેક્ટિસ કરી લેવામાં આવે તો આંખો રિલેક્સ થઈ જાય. ને હું તમને, જે લોકોને આંખનો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે, આંખ તમારે એમાં એટલું જ તમે સમજો, કોઈ મોટી વાત નથી, આંખના કોઈ પણ પ્રોબ્લેમ એમાં એટલું જ સમજો કે તમે જો આપણી આંખ, આપણે જન્મ્યા ત્યારથી તમે જોજો કે આપણે આંખના મસલ્સનો ક્યારે કોઈ ઉપયોગ નથી. તમે જોજો, જે નોર્મલ તમારી આંખો હશે એમ જ તમારી આંખો રહેતી હશે. તો આંખોને મોટી કરો જેટલી શક્યતમ થઈ શકે, જ્યારે સમય મળે સવાર કે સાંજ, ઠંડો કોઈ વધારે સારું, જેમ કે તમારે થોડો ઠંડો પવન છે કે ઠંડકવાળી રાત છે, જેમ કે અત્યારે શિયાળાની રાત છે, તમારી જ્યારે નિદ્રા ખુલી જાય, રેસ્ટ થઈ જાય, તમે બહાર આવી જાઓ, બાકીનું ગરમ કપડાથી શરીર ઢાંકી લો. આંખની એક્સરસાઇઝ સમજાવું, આંખ પૂરી મોટી કરી દો જેટલી તમારી ક્ષમતા, આંખને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઓ, આંખનો ડોળો, આઈબોલ લેફ્ટ સામે, રાઈટ સામે, અપ ઉપર, જેટલું ઉપર જોઈ શકાય ઉપર, સામે, ડાઉન નીચે, જેટલું જોઈ શકાય સામે, પછી આ રીતે લો, રાઈટ લેફ્ટ, રાઈટ અપ ડાઉન, રાઈટ લેફ્ટ અપ ડાઉન, એક એક્સરસાઇઝ આ કરો. પછી બધા કોર્નર લો, જેમ કે આ કોર્નર જુઓ, આ બાજુનો કોર્નર જુઓ, નીચે કોર્નર જુઓ, આમ જુઓ, આંખોને બે બાજુથી ફેરવો, જેમ કે આ બાજુથી આમ પાંચ વાર ફેરવો, તમારે મોજ મસ્તી. બરાબર, તમે એક વસ્તુ જોજો, જે લોકો ધ્યાન સમજી રહ્યા છે અથવા જે લોકો અંતર, બધા જે અહીંયા સાધક છે, આપણે અંતર જગત ઉપર કામ કરીએ છીએ, અંદર જઈએ છીએ, તમારી આંખના મસલ્સ જેટલા સ્ટ્રોંગ, મજબૂત, વિચારો વિલીન થઈ જશે. તમે આંખ, તમે ધ્યાનમાં બેસતા પહેલાં આંખને પોડી કરી નાખો, આઈબોલ પોડા કરી નાખો, કારણ કે વિચાર, વિચાર એટલે શું છે, દ્રશ્ય અને ધ્વનિ બેનું સંયોજન, જેમ વીજળીનો ચમકારો. તો દ્રશ્ય છે એ ક્યારે સંભવ છે કે તમારો આઈબોલ મૂવમેન્ટ કરે, આંખોના ડોળાથી જો હાલશે તો અંદર દ્રશ્ય બનશે. તમે આંખોના ડોળા, અને આ પ્રક્રિયા જે છે યોગની ત્રાટક, એનો એટલો જ હેતુ છે કે તમારા આંખોના ડોળાને સ્થિર કરો. તમારા આંખોના ડોળા જેટલા સ્થિર, તમારી અંદરથી વિચારોનો જે કોલાહલ છે, દ્રશ્યોનો કોલાહલ પોતે પોતે સમાપ્ત થઈ જશે.
તો જેને પણ આંખની તકલીફ હોય કોઈ પણ પ્રકારની, એણે શિયાળાનો સમય છે, અને શિયાળાનો સમય નો હોય તો તમે સવારની ઠંડક પસંદ કરો. તારાવાળી રાત છે, પૂર્ણિમાની રાત છે, આરામ થઈ જવો જોઈએ, આંખમાં ઊંઘ ન હોવી જોઈએ, આખો થાક દૂર થઈ જાય. પછી આ પ્રક્રિયામાં તમે જશો તો આંખમાં મોતીઓ આવવાની પણ સંભાવના નથી, કારણ કે તમે જ્યારે આ પ્રક્રિયામાં જાઓ એનાથી પહેલાં પણ આંખને બરાબર ધોઈ નાખો, અને જ્યારે તમે ધ્યાન પૂરું કરી લો, જ્યારે સ્પેશિયલી તમે આંખ ઉપર કામ કરો છો અને ધ્યાન પૂરું કરી લો, એના પછી પણ આંખો ઉપર છાલક મારી દો, તો તમને આંખોની એક્સરસાઇઝ પણ થઈ જશે શારીરિક સ્વરૂપમાં, અને ધ્યાનમાં પણ જે તમે વિચારોથી ઉપર ઉઠવાનું કે ભાવથી ઉપર ઉઠવાની જે કોઈ પણ સાધકની અપેક્ષા હોય એ પણ તમે પ્રાપ્ત કરી શકશો. પછી જ્યારે તિલાનામાં હું આ કામ કરતો હતો ને, મને એટલું ગમે, એટલું ગમે કે ઘણી વાર આવું બનતું, ગાવામાં એવું બને કે જે રાગ મને ગમી જાય કે ગીત ગમી જાય, તો સમજી લો કે હું બસ સ્ટેન્ડે ઊભો છું ને, મને યાદ ન રહે કે હું બસ સ્ટેન્ડ ઉપર છું, એમ તો અંદરથી શરૂ થઈ જાય તું તાન ના તન ધીરે, પછી અચાનક ખ્યાલ આવે મને, એટલે બધા ઘણી વાર એવું એ બને કે બીજા જૂથા કે આ શું કરે છે, મને ખ્યાલ આવે. પછી મેં એક છે ને એક ફિલ્મ જોઈને ત્યારે મને આ સિચ્યુએશન, એટલે દરેક કલાકાર આમાંથી પસાર જ થાય, મેં બીજાને જ્યારે હું મારામાંથી નીકળ્યો ને બીજાને જોતો થયો ને, તો મને ખ્યાલ આવવા માંડ્યો કે હા આ આર્ટિસ્ટ છે, જ્યારે બસ સ્ટેન્ડ ઉપર ઊભો હોઉં ને જે આમ કોઈ પોતાના ઉમા હોય ને, મને ખ્યાલ આવે કે હા એની અંદર અત્યારે કાં તાલ ચાલે છે અથવા ગીત ચાલે છે અથવા નૃત્ય ચાલે છે. કારણ કે મને તો આવું કોલેજમાં આવું બને કે કોલેજમાં પ્રોફેસર ભણાવે છે, એક તો મને રસ જ ન હોય શું ચાલે છે, કારણ કે મારી અંદર તિલાના ચાલતો એટલે હું આમ, એટલે મેં ઘણી વઢે ખાધી છે આમાં કે શું કરસ તું, આમાં ધ્યાન આપો એમ, બસ સ્ટેન્ડ ઉપર હું તો બધા જોઈ કે આ શું કરે છે. પછી મેં એક ફિલ્મ જોઈ હતી ને એમાં એવું જ બતાવે છે કે હિરોઈન સંગીત શીખે છે, એ શીખીને બસ સ્ટેન્ડ ઉપર ઊભી હોય તો બાકીના બધા એને જોયા કરતા હોય ને, એ જે રાગ સાંભળીને આવી હોય કે રાગની પ્રેક્ટિસ કરીને આવી હોય ને ખોવાઈ જ ગઈ હોય, એટલે બસ સ્ટેન્ડ ઉપર એ જ પ્રેક્ટિસ કરતી હોય. તો મારે એવું જ થતું કે જેમ કે આવા આવી રચનાઓ જ્યારે હું સંપર્કમાં આવ્યો, જા જા રે અપને મંદિરવા, તો મને એવું થતું ત્યારે હું ટ્વેલ્થ સાયન્સના પ્રેક્ટિકલ ચાલે, ને મેડમ ભણાવતા હોય કેમિસ્ટ્રી, કોપર આમ થાય ને એના પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન છૂટા પડે ને, મારી અંદર ચાલે જા જા રે અપને કા તોડીનું ચાલતું હોય, એનું ધૂન છે સાંસ નણંદિયા વાળી એક ધૂન છે ને તીન તાલમાં, કે કાંકરિયાજીના મારો તુમી, કાંકરિયાજીના મારો તુમી અંગવા લાગ, અને એટલી પ્રગાઢ થઈ ગયું, એટલી પ્રગાઢ થઈ ગયું કે મારા એમાં જ જતું રહે શરીર ઉકો કાંક, અને જો એમાં મને મેડમ જોઈ જાય તો કાં બહાર કાઢી મૂકે, કાં ખૂબ વઢે બધાની વચ્ચે કે ક્યાં ધ્યાન છે, શું કરો છો, શું આંખથી ચેડા કરો છો, કોની સામે ચેડા કરો છો, એટલે જે આ ઘટના બનતી મારા માટે એટલી બધી કોમેડી એ રહેતી અને બહુ રસપ્રદ રહેતી કે તિલાના દરમિયાન જે આંખોની પ્રેક્ટિસ થતી મારી. એ સમયની એક બીજી હું કોમેડી તમને વાત કરું કે મને નૃત્યશાસ્ત્રમાં હું કામ કરતો હતો એની સાથે સાથે શિલ્પ પણ રહેતું જ મારે, શિલ્પમાં શું એટલે જેટલી નૃત્ય મુદ્રાઓ છે, શિલ્પની જેટલી પણ નૃત્ય મુદ્રાઓ છે એ બધી મુદ્રાઓમાં હું ઊભો જોઈશ એમ. અને મને કેવું થાય કે એ સમયે હું બધા જે ઘરોમાં રહેતો હતો, ઘરમાં જ્યાં જગ્યા ન હોય તો મારા માટે સૌથી નૃત્યના પોઝ એની મુદ્રાઓના ઊંડાણમાં જવા માટેની જો મારા માટે જગ્યા હોય તો બાથરૂમ સ્નાન કરવા જાઉં, મને એટલી વાર લાગે, એટલી વાર બધા મને કે તું કરસ શું બાથરૂમમાં, અને હું શું કરતો બાથરૂમમાં એ હું તમને કહું. મને મૂર્તિઓના ઓર્નામેન્ટ્સ બહુ ગમે, પ્રાચીન મૂર્તિઓના ઓર્નામેન્ટ્સ જે શિવે પહેર્યા હોય, એટલે કંદોરો બાંધ્યો હોય, જનોઈ હોય, એના કળા હોય, ઉપર મુગટ હોય, તો હું શું કરું જે સાબુની ફીણ હોય ને, સાબુની એનાથી અહીંયા એમાં જેટલા બાજુબંધ મારે બનાવે સાબુની ફીણ, પેલા ફીણ ફીણ વાળું આખું શરીર કરી નાખું, પછી બધા એમાંથી એમાં કરવા આપું કે ના આ કળું
પછી આ કંદોરો, પગમાં પાયલ, પછી અલગ 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 જગ્યાએ એવી રીતે. અને જે જે મૂર્તિઓની મને કલ્પના આવી હોય અથવા મેં જોઈ હોય દિવસ દરમિયાન, જે ફોટોગ્રાફ જોયા, જેટલી મુદ્રાઓ હોય બધી બાથરૂમમાં કરું. પછી છે ને હું એક, મને છે ને તિરુપતિનું મુગટ બહુ ગમે. એટલે એવી ઘણી ઘણી તમે નૃત્ય મુદ્રાઓ જોશો, પ્રાચીન મૂર્તિઓ જોશો, તો એમાં છે ને શું બતાવેલું હોય કે જે આજે માથા ઉપરથી એકદમ, એવું હજી આવ્યું નથી મારી પાસે, પણ એકદમ જ ઊંચું મુગટ હોય, એકદમ ઊંચું મૂર્તિઓમાં એ ઊંચું. અને જો એનું આધ્યાત્મિક રહસ્ય હોય તો એટલું જ છે કે એ જે અંતિમ શિખર છે, મંદિર છે, સંપૂર્ણ મંદિરની આખી કૃતિ છે એ જો આવી હોય તો એ કાંઈ જ નથી, પદ્માસન કરેલા ઋષિ. જો તમે મંદિરને બરાબર પ્રાચીન મંદિર જોશો તમે, અને જ્યારે સવાર ઉગતી હોય, સાંજ ઢળતી હોય, ખાલી બ્લેકઆઉટ હોય, મંદિરની રેખાકૃતિ તમે જોઈ શકો પ્રાચીન મંદિરની દૂર બેસીને, તો તમને ખ્યાલ આવશે જાણે કોઈ ઋષિમુનિ છે, મોટી જટાવાળા ઋષિમુનિ એ ધ્યાનમાં બેઠા છે. એટલે આખું તમે મંદિર જો તો એક અર્થમાં શરીર જ છે. અને જે શક્તિનું અંતિમ સ્થાન છે કે જ્યાંથી શક્તિ છૂટી પડી જાય છે, જે અંતિમ સોર્સ છે, સહસ્ત્રાર ચક્ર એવું નામ આપવામાં આવે છે યોગમાંથી અંતિમ શિખર એનું, એટલે એને ઊંચાઈ બતાવવા માટે મનુષ્યએ જેણે પ્રાપ્ત કરી ઊંચાઈ બતાવવા માટે એવું મુગટ ત્યારે રજૂ કરવામાં આવ્યું. અને એનું એનું વિજ્ઞાન છે કે આપણું મન કેમ બનશે, તમે શું જોવો છો, તમે શું સાંભળો છો, એનાથી આપણું મન બનશે. તો એ સમયે જે નૃત્ય પ્રગટ થતા એમાં જે ઊંચું, જે જ્યાં જ્યાં પણ તમે પ્રાચીન નૃત્યમાં જે એનું માથા ઉપરનું મુગટ એકદમ ઊંચાઈવાળું, અત્યારે એવા મુગટ મળતા નથી, બહુ રેર છે, પણ આ મંદિરના જે મંદિરનું ઉપરનું શિખર હોય એ પ્રકારના મુગટ હોય. અને એમ એ એનું વિજ્ઞાન એટલું હતું કે જે દર્શક આ જોવે તો એ ખાલી માથું ન જોવે, માથાથી ઉપર કાંઈક જોવે. એટલે તમે મુગટ જોવો અને તમે મસ્તિષ્ક જોવો, આ બે વચ્ચે ફેર છે દર્શનમાં. જે દર્શનમાં મુગટ આવ્યું તો તમારી માથાથી ઉપર દ્રષ્ટિ જશે. જે દર્શન છે જેમાં મુગટ આવ્યું તો તમારી અંદર પણ જે જે ધક્કો લાગશે એ દર્શનનો, એ સહસ્ત્રાર ચક્ર ઉપર લાગશે. એવું એ સમયનું જે વિજ્ઞાન હતું દર્શનનું નૃત્ય દ્વારા પ્રગટ કરવાનું, એ આ પ્રકારનું હતું કે એમાં આ જતું ઊંચું શિખર બનાવવામાં આવતું. તો મારી પાસે તો એવું કાંઈ નહીં શિખર બનાવવાનું, એટલે હું શું કરું, સાબુની ફીણ કરીને એટલું ઊંચું કરું જેટલું મારાથી લઈ જઈ શકાય એટલું ઊંચું કરું, ને પછી બધી જ મુદ્રાઓમાંથી શરીરને પસાર કરું. એટલે એમાં એવું થતું કે જે અંદર ઘટના બનતી, બહારે ભલે હું આવી રીતે સાબુની ફીણથી હું ઘરેણા બનાવતો, પણ મને અંદર છે ને આમ આખી આકૃતિ, જાણે હું કાં તો શિલ્પ કરતો હોઉં અથવા હું ચિત્રની રેખાકૃતિ બનાવતો, તો એમાં મારો કમાન્ડ છે એ પણ વધવા માંડ્યો. આ આખી પ્રક્રિયા જે હું કરતો બાથરૂમમાં, એટલે તમારે કોઈ આ કરવાની જરૂર નથી, આપણે તો અહીંયા એમને એમ તમે ઓર્નામેન્ટ્સ જોવા મળે છે, પહેરવા મળે છે, પણ હું જે કરતો ને જે જેમાંથી પસાર થતો એ આ પ્રકારનો, કે હું બારે આખા ઘરેણા બનાવ અને મારી અંદર એ પ્રકારની આખી જે પ્રતિકૃતિ છે એ પ્રગટ થતી જાય, કે હું એને ચિત્ર, પછી એ જ મુદ્રાઓ છે કે જે હું કરીને આવ્યો હું બાથરૂમમાં, એ પછી હું ડ્રો કરવાની ટ્રાય કરું કે એ કેવી બને છે. આપણા જીવનની જે શેષ ક્ષણો આ પૃથ્વી ઉપર બાકી છે એનો ઉપયોગ આપણે આપણા પોતાના કલ્યાણ માટે કરી શકીએ, તેમજ સર્વજીવોના કલ્યાણ માટે કરી શકીએ, એ પ્રાર્થના સાથે, એ ભાવના સાથે, મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેને હું મારા સાષ્ટાંગ પ્રણામ કરું છું. અસ્તુ.